મોર્નિંગ વાલા મિત્રો, ધોરણ 10ની અંદર આપણે છેલ્લે ધાતુ અને અધાતુઓ છે એ કેવી રીતે પ્રક્રિયા કરે છે એનો અભ્યાસ આપણે જોયો હતો, બરોબર છે? હવે જે આપણે જોવાનું છે એ આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો જોવાનો છે. બે માર્કનો પ્રશ્ન છે એ આપણી સામે પૂછી શકાય. આમ તો આ પ્રશ્ન આપણે 9માં આવી ગયો છે કે આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો. એવી જ રીતે પ્રશ્ન આવતો કે સહસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો. એમાંથી અત્યારે જે આપણે ભણવાનું છે એ છે આયનીય સંયોજનોના ગુણધર્મો. પ્રશ્ન છે 2 માર્કનો, અગત્યનો પ્રશ્ન છે. આમાંથી 1 માર્કના પ્રશ્ન પણ આપણને પૂછી શકાય. તો એમાં આપણને પ્રવૃત્તિ આપી છે, તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. એમાંથી અમુક ક્ષાર છે એ આપણી ઘરે પણ મળી શકે છે. તો વિજ્ઞાનની પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું કહીએ છીએ, એ પ્રયોગશાળામાં મીઠું બોલાતું નથી, ત્યાં બોલાય છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ અથવા પોટેશિયમ આયોડાઇડ, બેરિયમ ક્લોરાઇડ અથવા કોઈ પણ અન્ય ક્ષાર છે એ તમે લઈ લ્યો. હવે શું કરવાનું છે તો કે એની ભૌતિક અવસ્થા છે એને તમે તપાસો. તો સામાન્ય રીતે આપણે મીઠું તો જોયું જ હોય, તો મીઠું છે એ કેવી અવસ્થામાં મળે છે આપણને? તો કે ઘન અવસ્થામાં મળે છે, બરાબર છે? ત્યાર પછી એવું કીધું છે કે શું આ નમૂનાઓ છે એને આપણે ચમચીમાં લઈ અને જ્યોત ઉપર ગરમ કરવામાં આવે તો શું તેવો જ્યોતનો રંગ છે એમાં કંઈ ફેરફાર આપે છે અથવા એ પીગળી જાય છે? તો મીઠું છે એ આપણે ચમચીમાં લઈને ગરમ કરશું તો એ તમને તડતડ અવાજ સાથે એના દાણા છે એ ઉડતા હોય એવો દેખાશે. હવે જ્યોતના રંગનું અવલોકન નહીં કરજો એટલે ખ્યાલ આવશે, કાળજી રાખવાની, કારણ કે આપણે ઉષ્મા સાથે કામ કરવાનું છે. તો પ્રવૃત્તિ બીજી જોઈએ, 13.14, એમાં તમને નીચે કોષ્ટક આપેલું છે કે આપણે જે ગરમ કર્યું એના ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે. તો અહીંયા લખ્યું છે કેટલાક આયનીય સંયોજનોના ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ કેવા હોય છે. તો કોષ્ટક ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે NaCl, જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું કહીએ છીએ, એનું ગલનબિંદુ જુઓ 1074 કેલ્વિન છે. કેટલું છે? 1074 કેલ્વિન. જ્યારે ઉત્કલન બિંદુ છે 1686 કેલ્વિન. એટલે આપણે એમ કહી શકીએ ને કે ઘણું ઊંચું છે. ત્યાર પછી બીજો નમૂનો લઈએ, લિથિયમ ક્લોરાઇડ. શું નામ છે? લિથિયમ ક્લોરાઇડ. એનું ગલનબિંદુ છે 887 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ છે 1600 કેલ્વિન. છેલ્લું ઉદાહરણ લઈએ, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે જુઓ એનું ગલનબિંદુ કેટલું ઊંચું છે, 2850 કેલ્વિન, જ્યારે ઉત્કલન બિંદુ છે એ 3120 કેલ્વિન છે. તો આના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે આયનીય સંયોજનો છે એ એક તો ઘન સ્વરૂપે હોય છે, બીજી વસ્તુ કે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, તો કે ઊંચા હોય છે. આ પ્રવૃત્તિ ઉપરથી આપણને આ ખ્યાલ આવી શકે છે. હવે જે પ્રશ્ન આપણો શરૂ થાય છે એનું નામ છે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો જણાવો. શું આવે પ્રશ્ન? આયનીય સંયોજનના સામાન્ય ગુણધર્મ જણાવો, 2 માર્કનો પ્રશ્ન છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભૌતિક સ્વભાવ. તો ભૌતિક સ્વભાવમાં આપણે શું કહી શકીએ, તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી તેઓ ઘન અને થોડા સખત હોય છે. હવે તમે ઘન પદાર્થને જુઓ તો એનો આકાર કેવો હોય છે? સખત અને નિશ્ચિત હોય છે. શું કામે ને? તો કે એની વચ્ચે રહેલા પરમાણુઓ છે એ એકબીજા સાથે મજબૂત આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી તેઓ ઘન અને થોડા સખત હોય છે. થોડા સખત હોય છે, એટલા બધા સખત પણ નથી હોઈ શકતા કે એ તૂટી ન શકે. એટલે આયનીય સંયોજનો સામાન્ય રીતે કેવા હોય છે? બરડ હોય છે. તમે મીઠાનો ગાંગડો હોય એને તમે થોડુંક દબાણ આપશો તો શું થશે? એ તૂટી જશે અથવા ભૂકો થઈ જશે. એટલે આયનીય સંયોજનો છે એ સખત ખરા, ઘન ખરા, પણ કેવા? થોડુંક પણ દબાણ આપતા તે તૂટી જાય છે એટલે બરડ હોય છે. આ પહેલો મુદ્દો આપણે જોયો. બીજો મુદ્દો જોઈએ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ. હમણાં જ આપણે પ્રવૃત્તિમાં વાત કરી કે એક વાક્યમાં લખવું હોય તો કેમ લખી શકાય? તો કે આયનીય સંયોજનો છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. જુઓ અહીંયા
આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. શું કામ એને ઊંચા હોય છે આયનીય સંયોજનના ગલન બિંદુનું ઉત્કલન બિંદુ? તો કે એમના પરમાણુ વચ્ચે પ્રબળ આયનીય આકર્ષણ બળ હોય છે. એમાં શું હોય છે, આયનીય સંયોજનો જે હોય છે એમાં જે પરમાણુ હોય છે એ પરમાણુ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. એ આકર્ષણ બળને તોડવા માટે આપણે શેની જરૂર પડશે, નોંધપાત્ર ઊર્જાની જરૂર પડે. એટલે એના ગલનબિંદુને ઉત્કલન બિંદુ છે એ કેવા હોય છે, ઊંચા હોય છે. ફરીવાર જોઈ લઈએ, આયનીય સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. શું કામ એને? તો કે પ્રબળ આયનીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે. સમજાઈ ગયું એટલું? ત્રીજો પોઈન્ટ જોઈએ આપણે, દ્રાવ્યતા. દ્રાવ્યતા એટલે શું? તો કે આયનીય સંયોજનો છે એ શેમાં દ્રાવ્ય, દ્રાવ્ય એટલે ઓગળે છે એવો એનો અર્થ થાય છે. દ્રાવ્યતા એટલે ઓગળવું. તો દ્રાવ્યતા જોઈએ તો કે વિદ્યુત સંયોજક સંયોજનો, જો નામ ફરી ગયું, નામ ફરી ગયું છે, ખાલી અર્થ નથી ફર્યો, એ આયનીય સંયોજનો જ છે. અથવા આપણે આમ બોલીએ, આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. અન્ડરલાઇન કરજો, જ્યાં જ્યાં તમને બોર્ડ ઉપર અન્ડરલાઇન દેખાય છે અથવા બોક્સ દેખાતું હોય એને ટીક કરતા જાજો. શું કીધું? આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. જેમ કે આપણે મીઠું પાણી નાખીએ તો શું થાય, એને ચમચીથી હલાવી નાખો, ઉકળી જશે. તો આયનીય સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. તેમજ શેમાં અદ્રાવ્ય હોય છે? તો કે કેરોસીન, પેટ્રોલ અને તેલ જેવા દ્રાવકો છે એમાં તે અદ્રાવ્ય હોય છે. તો એને પણ ટીક કરજો. ફરીવાર જોઈએ આપણે, દ્રાવ્યતા, આયનીય સંયોજનની દ્રાવ્યતા. તો કે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. તેમજ કેરોસીન, પેટ્રોલ, તેલ વગેરે જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. છેલ્લો મુદ્દો જોઈએ આપણે, વિદ્યુતનું વહન. વિદ્યુતનું વહન એટલે શું? આયનીય સંયોજનો છે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે કે નહીં? તો પ્રવૃત્તિ આપણે જે શરૂઆત કરી હતી પ્રશ્નની, ત્યાં નીચે પ્રવૃત્તિ આપી છે. તમે જુઓ, ક્ષારનું દ્રાવણ છે, કાર્બનના સળિયા છે અને ઉપર લેમ્પ રાખ્યો છે, એમાંથી વિદ્યુતનું વહન થાય છે કે નહીં એની ચકાસણી કરવાની હતી. તો આપણે જોઈએ, વિદ્યુતનું વહન, દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન કોના કારણે હોય એવો પ્રશ્ન સામાન્ય આપણને પૂછાય કે દ્રાવણ જે આપણને આપ્યું છે એમાંથી વિદ્યુતનું વહન થવા પાછળનું કારણ શું? તો દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન છે એના માટે જવાબદાર કોણ છે? તો કે વીજભારિત કણોની હાજરી હોવી જરૂરી છે. હવે વીજભારિત કણો છે એ શેમાં હશે? તો કે આયનીય સંયોજનોમાં હશે. જેમ કે NaCl, તો Na છે એ વીજભારિત છે? તો કે હા. કયો વીજભાર ધરાવે છે? તો કે ધન. ક્લોરાઇડ છે એ વીજભાર ધરાવે છે? તો કે હા. કયો વીજભાર ધરાવે છે? તો કે ઋણ. એટલે શું કીધું? દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય છે. એમાં શું થાય છે એ જોઈએ આપણે, પાણીમાં બનાવેલ આયનીય સંયોજનનું દ્રાવણ. હવે આપણે પાણી લીધું, એક બીકરની અંદર પાણી લઈ લ્યો, એની અંદર એક ચમચી મીઠું નાખીને એને ઓગાળી નાખો. તો પાણીમાં બનાવેલ આયનીય સંયોજનનું દ્રાવણ આયનો ધરાવે છે. કયા આયનો ધરાવે છે? તો કે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન, અથવા ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવે છે. જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો, એટલે સોડિયમનો આયન છે એ કયા ધ્રુવ તરફ જશે? તો કે ઋણ ધ્રુવ તરફ જશે. અને ક્લોરાઇડ આયન છે એ કયા ધ્રુવ તરફ જશે? તો કે ધન ધ્રુવ તરફ જશે, એટલે વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ. વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર એટલે કે ગતિ કરે છે, સ્થળાંતર થાય છે. ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. વાક્ય અન્ડરલાઇન કરવાની. શું કીધું? ઘન અવસ્થા છે, મીઠું આપણે બજારમાંથી લઈ આવ્યા હોઈએ અને એનો ઢગલો કરીએ અથવા બીકરમાં લઈએ, એમનામ કાંઈ કોઈ વસ્તુ પાણી કે કાંઈ નાખવાનું નથી, એમાં ભેજ પણ ન હોવો જોઈએ. અને જો બેટરી વડે આપણે ચકાસણી કરીએ લેમ્પ રાખીને, તો એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી. શું કામ એને? તો કે વિદ્યુતનું વહન થવા માટે એમાં આયનો છે એની ગતિ થવી જોઈએ, વિરુદ્ધ ગતિ થવી જોઈએ, તો જ એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે. તો ઘન અવસ્થામાં જ્યારે આયનીય સંયોજનો હોય છે
ત્યારે એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી. શું કામે ને જુઓ, કારણ કે ઘન અવસ્થામાં તેમના દ્રઢ બંધારણ એની વચ્ચે જે આકર્ષણ બળ હોય છે પરમાણુ વચ્ચે એ એકદમ મજબૂત હોય છે. દ્રઢ બંધારણ હોવાથી સ્થળાંતર શક્ય બનતું નથી. ઉષ્માના કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે શું થશે, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નબળા પડી જશે, એ તૂટી જશે. જે આકર્ષણ બળ હોય છે પરમાણુ વચ્ચે એને તમે ઉર્જા આપશો, ઉષ્મા ઉર્જા આપશો તો શું થાય, એના પરમાણુ વચ્ચે જે આકર્ષણ બળ છે એ નબળું પડી જશે. તો કે નબળા પડતા તે પીગળેલ અવસ્થામાં તે શક્ય બને છે. હવે મીઠું આપણે લઈએ ચમચીમાં, એને આપણે ગરમ કરીએ તો એ પીગળવા માંડશે. હવે જો આપણે એમાં ચકાસણી કરીએ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તો કે હા. તો એનો સૌથી અગત્યનો મુદ્દો એક વાક્યમાં કેવો હોય તો શું કહી શકીએ વિદ્યુત પ્રવાહનું વહનમાં, તો કે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી. પરંતુ પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા પીગળેલ અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરી શકે છે. હવે ચોમાસામાં તમે જુઓ તો મીઠું છે, એમાં ભેજ લાગી જશે તો એમાંથી વિદ્યુતનું વહન થશે. અથવા આપણે કીધું કે બીકરની અંદર મીઠું લઈએ અને એમાં પાણી નાખીને ઉગાડી નાખીએ અને ચકાસણી કરીએ કે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો એમાંથી થશે. પણ ઘન અવસ્થા હશે અને જો મીઠું છે એ ડ્રાય હશે, સૂકું હશે, તો એમાંથી વિદ્યુત પ્રવાહ છે એનું વહન થઈ શકતું નથી. તો આજનો ટોપિક આપણો શું હતો, આયનીય સંયોજનો છે એના ગુણધર્મ. એમાં આપણે પ્રવૃત્તિ 3.13 જોઈ, પ્રયોગશાળાની અંદર જુદા જુદા ક્ષાર છે એનું અવલોકન કર્યું, એની અવસ્થાઓ જોઈ, જ્યોત ઉપર એનો રંગ જોયો, પીગળેલ અવસ્થા જોઈ કે ભાઈ પીગળે છે કે નહીં. ત્યાર પછી પ્રવૃત્તિ 3.14ની અંદર આપણે શું જોયું કે આયનીય સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે, તો અહીંયાથી જ આપણે જોઈ શકીએ છીએ કે ઊંચા હોય છે. ત્યાર પછી એના ગુણધર્મો છે એનો વિગતવાર આપણે અભ્યાસ કર્યો. તો સૌથી પહેલો મુદ્દો હતો ભૌતિક સ્વભાવ. તો ભૌતિક સ્વભાવ કેવો હોય છે, તો કે એમાં ધન અને ઋણ આયનો છે એની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાથી તેઓ ઘન, થોડા પ્રમાણમાં સખત પરંતુ બરડ હોય છે. ત્યાર પછી ગલનબિંદુનું ઉત્કલન બિંદુ આપણે જોયું, તો આયનીય સંયોજનો છે એના ગલનબિંદુનું ઉત્કલન બિંદુ કેવા હોય છે, ઊંચા હોય છે. શું કામે ને, તો કે પ્રબળ આયનીય આકર્ષણને તોડવા માટે નોંધપાત્ર પ્રમાણમાં આપણે એને ઉર્જા આપવી પડે છે. ત્યાર પછી આપણે જોઈ દ્રાવ્યતા, તો કે ભાઈ શેમાં આ આયનીય સંયોજનો કયા દ્રાવકમાં દ્રાવ્ય થાય છે, તો કે પાણી જેવા દ્રાવકો છે એમાં દ્રાવ્ય થાય છે, જ્યારે કેરોસીન, પેટ્રોલ કે તેલ જેવા દ્રાવકોમાં દ્રાવ્ય થઈ શકતા નથી. છેલ્લો મુદ્દો આપણે જોયો વિદ્યુતનું વહન. આયનીય સંયોજનો કેવી અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે, તો કે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકતા નથી, પરંતુ તેનું પાણીમાં બનાવેલું દ્રાવણ અથવા પીગળેલ અવસ્થામાં તેનું વહન છે એ થઈ શકે છે વિદ્યુતનું. શું કામ એને, કોઈ પણ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થવા માટે જે આયનો છે એની ગતિશીલતા હોવી જરૂરી છે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, વ્યવસ્થિત તમે આને વાંચજો અને ફેરબુકમાં પણ પ્રશ્ન જે છે સ્વાધ્યાયના ઇન્ટેક્સના એ તમે લખતા જાજો અને સાથે સાથે પુનરાવર્તન કરતા જાજો. થેન્ક યુ.